નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો, તમે બધાએ સ્વાધ્યાયનો દાખલો 8મો છે, આભા અને બીના વાળા વિશે વાત કરી હતી. આભા અને બીના વિશે વાત કરી હતી. એમાં જોઈએ છીએ હવે આગળ આપણે કે છેલ્લે તમે પૂર્ણ મૂલ્યાંકન અને આમનોંધ વિશે ચર્ચા કરી ચૂક્યા હતા, બરોબર? હવે તમારે મુખ્ય જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો તમારી પાસે ચાર ખાતા તૈયાર કરવાના છે. એક ભાગીદારનું પૂર્ણ મૂલ્યાંકન ખાતું જે આપણે તૈયાર થઈ ચૂક્યું હતું, પછી છે ભાગીદારના મૂડી ખાતા, પછી એક નવું ખાતું બનાવવાનું છે આપણે રોકડ કે બેંક ખાતું, રોકડ કે બેંક ખાતું, પછી તૈયાર કરવાનું છે પાકું સર્વિસ. આમ જોવા જઈએ તો મુખ્ય ત્રણ ખાતા તૈયાર કરવાના છે. આમ જોવા જઈએ તો મુખ્ય ત્રણ ખાતા તૈયાર કરવાનું છે અત્યારે હાલના તબક્કામાં. એક ચાર આવે, એક ભાગીદારના મૂડી ખાતા, રોકડ કે બેંક ખાતું અને પાકું સર્વિસ, બરાબર? તો હવે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો આપણે કે ભાગીદારના મૂડી ખાતામાં કઈ રીતે નોંધાવશે, રોકડ અને બેંકમાં કઈ રીતે આવશે, અને પાકા સરવૈયામાં. પાકું સરવૈયું તૈયાર કરવું તમારા માટે સહેલું છે, અને રોકડ અને બેંક પણ ખાતું તૈયાર કરવું સહેલું છે, બરાબર? તો ચાલો સૌપ્રથમ મૂડીમાં તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ મૂડીમાં તમારે લખવાનું છે બા આ લાવ્યા, જેને આપણે કહેવાય શરૂઆતની મૂડી. એને શું કહેવાય? શરૂની મૂડી કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ આપણે શું લખી નાખવાનું છે? શરૂઆતની મૂડી લખવાની છે. તો શરૂઆતની મૂડી જે હોય આભા અને બીનાની શરૂઆતની મૂડી તમારા જૂના પાકા સરવૈયામાં આપેલી હોય. આપણે વાત કરીએ છીએ અત્યારે વિદ્યાર્થી મિત્રો મૂડી ખાતાની, મૂડી ખાતામાં કેમ નોંધ થાય છે એની વાત કરીએ છીએ, બરાબર? તમારી પાસે ઓલરેડી પૂર્ણ મૂલ્યાંકન ખાતું તૈયાર છે, એના આધારે આપણે મૂડી ખાતું તૈયાર કરવાનું છે, રોકડ બેંક ખાતું તૈયાર કરવાનું છે, પાકું સરવૈયું. તો સૌપ્રથમ મૂડી ખાતામાં નોંધ કરવા માટે પહેલી બાકી બોલવાની તમારે પહેલું સ્ટેપ બોલો શરૂઆતની બાકી, શરૂઆતની મૂડી. તો શરૂઆતની મૂડી જેને કહેવાય બા આ લાવ્યા, બા આ લાવ્યા, બા લાવ્યા કેટલા છે જુઓ તો આભાના બા કેટલા છે? તો તમારી પાસે મળે છે 80,000 અને 60,000, 80,000 અને 60,000, ઓકે, ઋષિલમાં ડેશ, બરાબર? કોઈ ભાગીદાર, તો બીજી નોંધ આવશે નવો ભાગીદાર ની મૂડી, જો આપી હોય તો વિદ્યાર્થી મિત્રો નવા ભાગીદાર ની મૂડી લાવે છે અહીંયા. હા સર, હવાલામાં જો ઋષિલ છે 1,00,000 રૂપિયા લાવે છે. ઋષિલ કેટલા લાવે છે? 1,00,000 રૂપિયા લાવે છે. તો શું લખશો વિદ્યાર્થી મિત્રો? રોકડ ખાતે ઉધાર. તો એમ લખશું રોકડ ખાતે આભા માટે અને બીના માટે ઋષિલમાં કેટલા લખવાના છે? 1,00,000 રૂપિયા લખવાના છે. ઋષિલમાં કેટલા લખશો તમે? 1,00,000 રૂપિયા લખવાના છે, ઓકે. ફરી વખત યાદ કરાવો, શરૂઆતની મૂડી, નવા ભાગીદારની મૂડી, પછી ઓકે, બે સ્ટેપ પૂરા થઈ ગયા. ત્રીજું સ્ટેપ જોવા જાય છે વિદ્યાર્થી મિત્રો, ત્રીજું સ્ટેપ કયું આવશે? નવો ભાગીદાર, નવો ભાગીદાર પાઘડી, નવા ભાગીદારની પાઘડી તરીકે કઈ નોંધ લાવે છે? જો પહેલી નોંધ શું આવી? બા લાવ્યા, શરૂની મૂડી, પછી નવો ભાગીદાર ના મૂડી, ત્રીજી નોંધ છે આપણે નવા ભાગીદારની પાઘડી. તો નવા ભાગીદારની પાઘડી અહીંયા લાવે છે. હા સર, કેટલી લાવે છે? 24,000 છે. એ 24,000 ને શું કરવાનું છે? 24,000 છે એના ત્યાગના પ્રમાણમાં જે તે ખાતે જમા કરવાની છે. આપણી આમનોંધને યાદ કરી, આમનોંધમાં પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે આભાના અને બીનાના મૂડી ખાતે નોંધ થઈ ચૂકી છે. જોજો, તો આભાના મૂડી ખાતે છે 16,000 અને બીનાના મૂડી ખાતે 8,000. ન્યા લખવાનું છે, શું લખશું? પાઘડીના પ્રીમિયમ ખાતે 16,000 અને 8,000, કુલ 24,000 લાવ્યા. એના ત્યાગના પ્રમાણમાં આભાએ બે જેમ ત્યાગ કર્યો, તો બે પ્રમાણ જેટલો ત્યાગ કર્યો, બીના એક જેમ પ્રમાણ, એટલે કે 16,000 ને 8,000 આવે છે. ફરી વાત કરું, સોરણી મૂડી નોંધ થઈ ગઈ, નવા ભાગીદારની મૂડી થઈ ગઈ, નવી પાઘડી થઈ ગઈ, પછીનો પોઈન્ટ છે જૂની પાઘડી, જૂની પાઘડી માંડી વાળવી જો આપેલી હોય તો વિદ્યાર્થી મિત્રો, આપેલી છે જુઓ તો જૂની પાઘડી, તમારા રકમમાં જુઓ, મને યાદ છે ત્યાં મુજબ 18,000 રૂપિયા આપેલી છે, જુઓ તો 18,000. તો 18,000 રૂપિયા માંડી વાળવાની હોય, ક્યાં માંડી વાળવાની? તો જો નવી પાઘડી જમા બાજુ, જૂની પાઘડી ક્યાં આવશે? ઉધાર બાજુ. જો
નવી પાગડી જમા બાજુ આવશે, જૂની પાગડી ક્યાં આવશે? ઉધાર બાજુ. આપાદાન બિનાના મૂડી ખાતે પાગડી ખાતે લખશું, પાગડી ખાતે 18000 ના ભાગ કરો 2 જે મેલ, 18000 ના ભાગ 2 જેમ કરો એટલે કે 12000 અને 6000 રૂસિલમાં ડેશ. તમારી પાસે ફરીવાર સ્ટેપ કરાવું છું, શરૂની મૂડી નોંધ થઈ ગઈ, હા નવા ભાગીદારની મૂડી નોંધ થઈ ગઈ, તો કે હા સર નવા ભાગીદારની પાગડી નોંધ થઈ ગઈ, હોય તો લખવાનું, ન હોય તો નહીં, જૂની પાગડી માંડી વાળવાની. હા પછી પાંચમું, અનામતોની બાકી, અનામતોની બાકીઓની નોંધ. જો આપેલી હોય તો અનામતોની બધી બાકી નોંધ કરો, ન આપેલી હોય તો એ નોંધ કરવાની થતી નથી. અનામતોની બાકી નોંધ, એમાં અનામતોમાં આપણે બે બોલવાની, જમા અને ઉધાર બંને બોલવાની, જમા અને ઉધાર. આપેલી હોય તો, ફરીવાર બોલું છું, જો અનામતો આપેલી હોય તો જમા ઉધાર બંને બોલવાનું છે. ઓકે ચાલો જોઈએ છીએ આપણે. તો સૌપ્રથમ સામાન્ય નોંધ મને દેખાય છે, જુઓ તો સામાન્ય નોંધ કેટલું છે આપણી પાસે? 18000 છે, તો 18000 ના ભાગ કરવાના. ઈ આપણે આ નોંધમાં છે જ તે, તમને જો કદાચ આમ તમે જોયું હોય તો 18000 ના ભાગ કેટલા કરશો? 12000 ને 6000. તો સામાન્ય નામત ખાતે, સામાન્ય નામત ખાતે કેટલા રૂપિયા? 12000 અને 6000. ઓકે આ તમારી બાકી છે, તમને યાદ હોય તો એવી રીતે નોંધ કરેલી છે. સામાન્ય નામત ખાતે ઉધાર, તે આબાના મૂડી કે ચાલુ ખાતે જમા 12000, તે બીનાના મૂડી કે ચાલુ ખાતે 6000, એવી નોંધ કરેલી છે આ નામ નોંધમાં, બરોબર. પછી બીજું છે કારીગર વળતર નામત, એ પણ આવશે. કેટલું છે? 4500 રૂપિયા છે. તો કારીગર વળતર અનામત ખાતે 3000 અને 1500 ડેશ. ઓકે ચાલો પછી આગળ જોઈએ છીએ બીજો નામત, રોકાણ નામત છે. આ સર કેવું છે? 1500 છે, પણ એની પણ નોંધ કરવામાં આવે, એ પણ ફાળવી દેવાનું. રોકાણ અનામત ખાતે, અનામત ખાતે 1000 અને 500 ડેશ. ચાલો પછી આ સાઈડ ઉધાર સાઈડ છે અને લેણદાર ને દેવોની છે. જમા સાઈડ એટલે ઉધાર તમારે મિલકત લેણા સાઈડ, તો એક જાહેરાત ઝુંબેશ કર છે, એ પણ માંડી વાળવો પડે ને. તો એની બાકી કઈ હતી આપણી પાસે? એની ઉધાર બાકી. તો આપણે શેમાં, સોરી, એની બાકી કઈ હોય છે આપણી પાસે? ઉધાર હોય, એને આપણે જમામાં કરું તો એની ભાગીદારના મૂડી ખાતે શું થશે? ભાગીદારના મૂડી ખાતે ઉધાર થશે, બરાબર. એમાં તમે નોંધ હું કરી લઈ, આ રીતે કરી લો, યાદ રાખો. જાહેરાત ઝુંબેશ ખર્ચ હોય, જાહેરાત ઝુંબેશ એ આપણે જમા કર્યું હોય, જાહેરાત ઝુંબેશ ખર્ચ શું કર્યું હોય? જમા કર્યું હોય. અને એમ લખ્યું આભાના મૂડી ખાતે ઉધાર, બીનાના મૂડી ખાતે ઉધાર, તે જાહેરાત ઝુંબેશ ખાતે જમા. કેમ કે એની બાકી કઈ છે? ઉધાર છે. જાહેરાત ઝુંબેશની બાકી કઈ હોય છે? ઉધાર છે. એટલે આપણે જમામાં કન્વર્ટ કરવું પડે છે. તો એ લખવું પડે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે. આપણે વિદ્યાર્થી મિત્રો ખૂબ ભણવાનું છે આજે, તે 4000 અને 2000, 4000 અને 2000 ડેશ. ઓકે પછી જોઈએ છીએ, ચાલો રેડી એટલી વાત. અનામતોની ફાળવણી થઈ ગઈ બધી, જુઓ તો અનામતોની થઈ ગઈ સર લગભગ હતી બધી, આપણે જે આપણા વ્યવહારમાં આવતી બધી થઈ ગઈ છે. પછીનો પોઈન્ટ જોવાનો, એની પછીનો છઠ્ઠો, નફો કે નુકસાની ફાળવણી, નફા કે નુકસાની ફાળવણી. તો આમાં નફો નુકસાન શું કહ્યું છે આપણે? ખોટ ગઈ કે નફો થયો છે? જો હતો તો નફો થયો છે, બરાબર. તો એ નફો જો કઈ બાજુ આવે? પુનઃમૂલ્યાંકન, આપણે ભાગીદારના મૂડી ખાતાની જમ બાજુ. પુનઃમૂલ્યાંકન ખાતે કેટલા રૂપિયા? 5000 અને 2500 ડેશ. હજી ઘણા બધા સ્ટેપ આવશે. કયા? કોઈ ભાગીદાર, કોઈ ભાગીદાર મિલકત લઈ ગયો એમાંથી તો નોંધ આવે. કોઈ ભાગીદાર પાગડી અડધી ઉપાડી જાય તો નોંધ આવશે. કોઈ ભાગીદાર ધંધામાંથી મિલકત વધારાના સ્વરૂપે લાવે એની નોંધ આવશે. તો આવી નોંધ છે. અત્યારે આપણે જેટલી જરૂરિયાત હોય એ સ્ટેપ આપણે હું કરતા રહીશું, બરોબર. પહેલું હું યાદ રાખશું શરૂઆતની મૂડી, બીજું નવી, નવો ભાગીદાર નવી મૂડી લાવે છે, ત્રીજું પાગડી સ્વરૂપે લાવે છે, હોય તો લખવાનું, નહીં તો નહીં ચિંતા કરવાની.
જૂની પાગડી હોય તો માંડી વાળવાની છે જૂના ભાગીદારના પ્રમાણમાં અનામતની બાકી આપેલી હોય તો માંડી વાળવાની છે નફો નુકસાનની ફાળવણી કરવાની છે ઓકે ચાલો તો હવે કે વિગત આવશે જુઓ તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે હવે કે વિગત બાકી રહી છે અત્યારે એમાં નોંધ કરવાની બાકી તો મારી દ્રષ્ટિએ કે વિગત બાકી રહેતી નથી તો આપણે ખાતું આપણે છે ધીમે 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 બંધ કરતા રહીએ છે જુઓ તો મૂડી ખાતામાં નોંધ શું આવશે અત્યારે આપણે એક ખાતું બંધ કરીએ છે પછી જેમ જેમ સમય આવશે એમ આપણે બધા ખાતા સાથે બંધ કરવા પડે અત્યારે આપણે બંધ કરવું હોય તો સિંગલ ખાતું બંધ કરી શકાય છે કેમ કે આપણી પાસે દાખલો સેલો છે જ્યારે પછી ઘણી વખત રોકડની બાકી સામે રોકડ કે બેંક ખાતે લઈ જવી પડશે પાકા સાહેબ લઈ જવી પડે એટલા માટે અત્યારે એક સિંગલ ખાતું બંધ કરવું હોય તો થઈ શકે છે તો ચાલો આપણે ટોટલ માનીએ છીએ તો સૌપ્રથમ ટોટલ જુઓ તો આભાનો ટોટલ કેટલો આવશે આભાનો ટોટલ જમા બાજુ વધારે આવે છે બધાને ખબર જ છે એક લાખ ને સત્તર હજાર આવે છે જુઓ તો એક લાખ ને સત્તર હજાર આભાનો ટોટલ એક લાખ ને સત્તર હજાર પછી બીના નો ટોટલ આવે છે અઠ્યોતેર હજાર પાંચસો સેવન એટ અઠ્યોતેર પાંચસો અને ઋષિ નો ખબર છે બધાને એક લાખ એ જ રીતે અહીંયા લખવાનું છે એક લાખ સત્તર હજાર અઠ્યોતેર હજાર પાંચસો અને એક લાખ એક દાખલો છે પેલા અલગ અલગ ખાતા બંધ કરીએ છીએ પછી બધા ખાતા ધીમે 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 એક સાથે બંધ કરશું એક સાથે બધા ખાતા અત્યારે આપણે સિંગલ સિંગલ વ્યવહાર કરીએ છીએ તો ચાલો આભાનો વાત કરીને આપણે બોલવાના છે આભામાં તો એક લાખ ને એક હજાર આવે છે જુઓ તો આવ્યા આભામાં આવ્યા એક લાખ ને એક હજાર પછી બીનામાં બોલવાના છે તમારે સિત્તેર હજાર પાંચસો તમારી સામે હોવું જોઈએ કેલ્ક્યુલેટર તો મજા સિત્તેર હજાર પાંચસો અને ઋષિલમાં એક લાખ રૂપિયા ઓકે તો આ જે આવ્યું એ આપણી મૂડી આવી છે તેમાં લખાય બા આ લઈ ગયા વિદ્યાર્થી મિત્રો આ બા ક્યાં લઈ જવાના છે તમારા પાકા સરવૈયામાં પાકા સરે મૂડી દેવા બાજુ લખવાના છે પાકા સરે મૂડી દેવા બાજુ અહીંયા મૂડી તરીકે લખવાની મૂડી અલગ અલગ વ્યક્તિના નામ લખવાના તો પેલી છે આભા એમાં લખવાનું એક લાખ એક હજાર જોજો અહીંયા ડાયરેક્ટ લખ્યું છે આની નોંધ છે આપણે અહીંયા લખીએ છીએ બરોબર પાકા સ્તરે મૂડી જે છે પછી બીના બીના કેટલી છે સિત્તેર હજાર પાંચસો પછી ઋષિલ ઋષિલ છે એક લાખ ટોટલ જુઓ તો કેટલો આવશે આપણો ટોટલ જીરો જીરો પાંચ એક રોકડ ને બેંક ના ખાતામાં તો આ કેવી રીતે તૈયાર થાય રોકડ ને બેંક તો એવું યાદ રાખવાનું છે તમારા ધંધામાં કોઈ પણ રૂપિયા રોકડ સ્વરૂપે આવી હોય અથવા રોકડ સ્વરૂપે ગયા હોય એની ખાસ નોંધ કરવાની છે તમારા ધંધામાં રોકડ સ્વરૂપે કોઈ નોંધ આવી હોય રોકડ આવ્યા હોય રોકડા ગયા હોય એની નોંધ કરવાની છે તો મને યાદ છે ત્યાં સુધી તમારા જૂના પાકા સરવૈયામાં એના બા એટલે કે સિલક આપેલી છે જુઓ તો જૂના પાકા સરવૈયામાં રોકડ અને બેંક આપેલી છે 2000 હા એ રોકડ અને બેંક આપેલું વિદ્યાર્થી મિત્રો એના બા કહેવાય છે જેને આપણે કહેવાય બા આ લાવ્યા બા લાવ્યા કેટલા રૂપિયા છે 2000 રૂપિયા બરોબર ફરી વખત યાદ કરાવો સૌપ્રથમ કોઈ પણ રોકડ અને બેંકની નોંધ કરતા પહેલા એના હું લખી નાખવાના બા લખી નાખવાના છે બા લખાઈ ગયા પછી ધંધામાં રોકડ આવે છે એ કેવો પ્રશ્ન પૂછવાનો ત્રીજો પ્રશ્ન ધંધામાં રોકડ જાય છે આ બે પ્રશ્ન પૂછવાના એટલે તમારું ખાતું પૂરું થઈ જાય છે ધંધામાં એટલે બા લાવે લખીને કે 2000 વિદ્યાર્થી મિત્રો ઘણા કે સર બા ક્યાંથી આવ્યા ફરી વખત બોલું છું તમારા જૂના પાકા સરવૈયામાં તમારા જૂના પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તમારા રોકડ અને બેંક શબ્દ આપ્યો છે આપણા બા બને છે આપણે એમ કે 90% સુધી બા આપેલા હશે બરોબર 90% સુધી
નો આપેલા હોય તો ચિંતા કરવાની જરૂરિયાત નથી, નહીં લખવાના, બરોબર? નો આપેલા હોય તો નહીં લખવાના. હવે ધંધામાં પૈસા આવે છે તો હા સર, કોણ લાવે છે? નવો ભાગીદાર છે, ઋષિલ નામનો વ્યક્તિ લાવે. જુઓ તો ઋષિલ, હા તો ઋષિલ કેટલા લાવ્યો? ઋષિલ ના મૂડી ખાતે કેટલા લાવે છે? 1,00,000 રૂપિયા. હા એ જ રીતે વિદ્યાર્થી મિત્રો પાઘડી પણ લાવે છે, યાદ કરો પાઘડી કેટલા રૂપિયા? 24,000. પાઘડી તરીકે લાવે ને, એમાં લખ્યું શબ્દ જો વાંચો, ઋષિલ 1,00,000 મૂડી તરીકે અને 24,000 પાઘડી તરીકે લાવે છે, એવું લખ્યું છે. હા તો એ રીતે લખવાનું છે. તો અહીંયા ઋષિલ ની પાઘડી અથવા તો પાઘડી ના પ્રીમિયમ ખાતે, પાઘડી ના પ્રીમિયમ ખાતે ડેશ કરીને કેટલા? 24,000. આ બંને રકમ ધંધામાં આવી છે, ધંધામાંથી જાય છે. એવો શબ્દ તમારા વ્યવહારમાં પાસ કે ધંધામાંથી એટલો વ્યક્તિ ઉપાડી ગયા, કોઈ બીના ઉપાડી ગઈ, પછી આભા ઉપાડી ગઈ, ઋષિ ઉપાડી ગઈ, એવી છે કાંઈ? તો સર અત્યારે અમને જોવા મળતી નથી. તો આ ત્રણ પ્રશ્નો પૂછો એટલે પૂરું થયું. 12 લાવ્યા, ધંધામાં રોકડ આવે છે અને રોકડ જાય છે. વિદ્યાર્થી મિત્રો તમારે જે તે દાખલામાં આ પોઈન્ટ યાદ રાખવાના, અત્યારે ધીમે ધીમે પોઈન્ટ આ વધતા રહેશે, બરાબર? અત્યારે 6 સુધી પહોંચ્યા છે, 9 સુધી હાઈએસ્ટ સ્કોર છે, 9 સુધી આપણે આવશે, પછી નહીં આવે, બરાબર? તો અહીંયા રોકડ અને બેંક ખાતાની હવે વિગત આવશે નહીં. તો ખાતું શું કર દો? બંધ કર દો. ચાલો તો બંધ કરીએ તો ઉધાર સાઈડનો સરળ વધારે આવે છે. 1,26,000 અહીંયા લખવાના, 1,26,000 ડિફરન્ટ પણ કેટલો આવે? 1,26,000, જેને આપણે શું કહેવાય? બા આ લઈ ગયા, યાદ કરો. આવું ખતવણીમાં આવતા 11 ધોરણમાં ખતવણીમાં, બરોબર? તો ભણ્યા હોય તો, બરોબર? પછી આ બા ક્યાં લઈ જવાનો હોય? જો આ રોકડ સિલક છે બેટા, આ રોકડ સિલકના જૂના બા છે, આ કેવાથી ગયા? નવા બા. તો નવા બા તરીકે આપણે બાકાસ્ત્રીઓ મિલકત એના બાજુ લખી નાખવા જોઈએ. તો હું લખી નાખું છું રોકડ સિલક, રોકડ સિલક, રોકડ સિલક, દેશ બેંક સિલક, બે લખીએ કાંઈ. કેટલા રૂપિયા? 1,26,000 રૂપિયા. 1,26,000. જુઓ તો રેડી, ચાલો. ઓકે, તમારા બે ખાતા પૂરા થઈ ગયા, એક મૂડી ખાતું અને રોકડ બેંક ખાતું, બરોબર? હવે પાકું સભ્યું, પાકું સભ્યમાં બહુ તમારે ધ્યાન આપવાનું રહેશે. ખાલી તમારે શું કરવાનું? જૂનું હોય ને જે એ જોવાનું, જૂનમાં શું ફેરફાર થયો. તો સૌ પ્રથમ પાઘડી આવશે વિદ્યાર્થી મિત્રો, જૂની પાઘડી નહીં આવે, કાઢી નાખે એટલે નહીં આવે. તો જમીન મકાન કેટલું છે? 72 છે. 72 માં વધારો ઘટાડો કર્યો તમે? વધારો કર્યો ઘટાડો કર્યો? જુઓ તો 72 માં તો સર મારી દ્રષ્ટિએ વધારો, જમા બાજુ એટલે વધારો કર્યો. તો જમીન મકાન આ રીતે લખવાનું, અત્યારે શીખીએ છીએ આ રીતે લખવું જરૂરી છે. જમીન મકાન કેટલું? 72,000 પ્લસ વધારો, કેટલો વધારો? 17,000 નો ને, તો 12 લખીએ તો કેટલા આવશે? 89,000. ઓકે, વધારો થયો હોય તો આ રીતે લખવાનું, ઘટાડો થયો તો માઇનસ લખવાનું છે. ચાલો જૂના પ્રમાણે ધારો. પછી જો યંત્રો છે, યંત્રો જૂના કેટલા ચાલે છે? યંત્રોમાં ફેરફાર થયો, હા સર 8,000 નો ઘટાડો થયો છે. તો યંત્રો જૂના કેટલા યંત્રો હતા? જો તો યંત્રો 40,000 ના હતા, એમાંથી ઘટાડો, ઘટાડો કેટલા? 8,000. તો 12 આવશે 32,000 રૂપિયા. એક એક અસર ઉપાડવાની છે કે નોંધ કરવાની, બરાબર? પછી જુઓ સ્ટોક, સ્ટોક કેટલો છે? 36,000. વિદ્યાર્થી મિત્રો એને કોઈ ફેરફાર નથી કર્યા, એનામાં કોઈ ફેરફાર થયો નથી. નો થયો એ તો સીધો સીધો મૂકી દેવાનો. સ્ટોક, સ્ટોક કેટલા રૂપિયા છે? 36,000. આઈડિયા નો હોય ને, જેને આઈડિયા નો હોય એમનો મૂકી દેવાનો, બધા આઈડિયા હોય તો ફેરફાર કરો. પછી જુઓ દેવાદાર, હા સર દેવાદારમાં ફેરફાર થયો છે. દેવાદાર કેટલા છે? જુઓ તો દેવાદાર 24,000 છે, માઇનસ ખાલ ખાતર ના મત 2400, 21,600. જુઓ તો આવે 2400, તમે 2000 સુધી માની વાળતા હતા, પણ નવું આપણે કરવાનું ને, 400 પ્લસ લઈ કરવાના છે, એટલે કુલ આપણે ખાલ ખાતર ના મત 2400 ગણવાની છે. 2000 તો એ લોકો માની વાળેલી હતી, પણ નવા પાકાસ્તીમાં 400 એડ કરીને કુલ 2400 રૂપિયા બાદ કરવાની ખાલ ખાતર ના મત કરી, એટલે 21,600 આવશે. ચાલો પછી રોકાણો કેટલા છે? રોકાણો તમારી પાસે કઈ ફેરફાર કર્યો છે? આઈડા છે આપણે સર, એમાં કોઈ પણ વિગત નથી આપી કે એમનો લોકો રોકાણો કેટલા લખવાના છે? 8,000 રોકાણો, 8,000 રોકાણો, 8,000
चालो पची तो रोपण ने में रोपण में नवी लखी नाखी जो मैं नीचे लखी रोपण सिलक ब्लैक पेन थी 1,26,000 बराबर चालो पची जारे झुंबेस कर शरीर नो आवे तो मैं फाड़ी दी दू जो बाकी दर वच्चे फाड़ी दी दू ने एनो नहीं आवे तो मूड़ी दीवा बाजू लखवानो जो हो तो मूड़ी लखाएगी हां सर सामान्य मत नो आवे फाड़ी दी दी बाकी दर वच्चे याद करो कारीगर वर्तन नाम फाड़ी दी दू પછી રોકાણ અનામત એ પણ લેણદાર ફેરફાર જો કોઈ ઘટાડો વધારો થયો ને સર કાઈ નથી તો લેણદાર એનો લખવાના કેટલા છે લેણદાર લેણદાર છે આપણી પાસે 28,000 તો લખવાના 28,000 ચાલો પછી દેવી હુંડી 12,000 ફેરફાર થયો નહીં તેમનો લખવા દેવી હુંડી 1,11,000 નહીં ચૂકવેલ વીજળી બિલ 1100 રૂપિયા જેને આપણે ચૂકવવાનો બાકી કહેવાય ને તો એ આપણો ખર્ચ બને છે ચૂકવવાનો બાકી ખર્ચ બરાબર તો લખવાનું ચૂકવવાનો બાકી ખર્ચા ચૂકવવાના બાકી ખર્ચા કૌંસમાં બિલ કેટલા રૂપિયા 1100 ફરી ફરી યાદ કરવાનું તમારે યાદ રાખજો તમારે શું કરવાનું પહેલા બાકાસરી બધી નોંધ કરી નાખવાની પછી હવાલા વાંચવાનો હવાલામાંથી એમ બાકી રહ્યું કે ચૂકવવાનું બાકી છે મળવાનું બાકી છે અગાઉથી મળેલું છે પછી નહીં ચૂકવેલું છે તો આ બધી નોંધ છે એ તમારે ડાયરેક્ટ બાકા સર્વેમાં હવાલા ઉપરથી કરવાની હશે અને એવું ન કર પડે તો આમાં પણ જોવાનું આની અસર એ બાકી હશે એટલા માટે ડાયરેક્ટ થતી હોય છે ચલો ટોટલ મારો તમે તો ટોટલ તમારી પાસે લગભગ કેટલો આવશે જુઓ તો 3,12,600 આવી જશે બરાબર જુઓ તો 3,12,600 3,12,600 બે સાઈડ આવો જરૂરી છે 3,12,600 વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે સિંગલ સિંગલ ખાતા બંધ કરીએ છે પછી ધીમે ધીમે એવું થશે મારે આખો ખાતો ગ્રુપ નાખવાનો છે જેમ જેમ આપણે વ્યવહાર કરતા રહીએ એમ એમ અસર આવતા રહે બરાબર આ ખાતામાં 8 માર્ક મેળવવા ખૂબ સરળ છે કેમ જો તો આ તમે આવું તો કરી શકો જમીન મકાનનો વધારો ઘટાડો તો બેઠા માર્ક મળી છે ને જમીન વધારે ઘટાડવાનો દાખલા કે તમને હવે ત્રીજા ચેપ્ટરમાં આવતું કે ભાઈ કુનો મળે થતો તો વધારે ઘટાડો કરતા આવડે પછી શરૂઆતના બાર લખતા આવડે તમને એના બાર આવડે આના બાર લખતા આવડે છે પછી અનામતો છે અનામતની ફાળવણી કરતા આવડે વિદ્યાર્થી મિત્રો આવ નબળો કોઈ પણ વિદ્યાર્થી હોય જો એ પ્રવેશમાં ખાલી એન્ટ્રીઓ મૂકે સમજીને એન્ટ્રી મૂકે તો પણ એને 8 માર્ક મળતા સોરી 8 માંથી 4 માર્ક મળતા હોય છે પરંતુ જે વિદ્યાર્થી મિત્રોમાં ધ્યાન જ ન આપે લેક્ચર ન જોવે સરને પણ જાણ ન કરે સર મને સમજાતું નથી એવું જાણ ન કરે એવા વિદ્યાર્થીઓને ખાસ તકલીફ થવાની છે ઘણા વિદ્યાર્થીઓને ટેસ્ટમાં આમ કોઈ દી 11માં ધોરણમાં જોવા જઈએ તો સારા માર્ક ન હોય પણ અત્યારે ટેસ્ટમાંથી પૂરેપૂરા માર્ક આવેનું કારણ શું પોતાની પાસે નમી હોય કે અન્ય પ્રકાશમાં તો સાહેબે કરે દાખલામાંથી જોજે ન હોય પણ જ્યારે ફિઝિકલ ટેસ્ટ આવશે બોર્ડમાં તમારો પ્રશ્નપત્ર નો એકાઉન્ટ નો હોય ત્યારે આજુમાં કોઈ નહીં વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું છે તમારે પ્રેક્ટિસ એ તમારી મહેનત છે વધુ વધુ પ્રેક્ટિસ કરજો તો દાખલા આવડશે નો સમજાય ત્યાં સાહેબને જાણ કરવાની અહીંયા શાળાએ આવવાનું અને પૂછવાનું છે ઓકે તો આપણે 8મો દાખલો છે વિદ્યાર્થી મિત્રો અધૂરો હતો એ આજે આપણે પૂરો કરીએ છીએ પછી પાછા એક 9મા દાખલા સાથે નવા લેક્ચરમાં પાછા મળશું ત્યાં સુધી રજા દઈએ આવજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ